વલાવ આજે જે બાબત હું કહેવા માગું છું એ બહુ ઇમ્પોર્ટન્ટ છે, અને એ બાબત એ છે કે આપણે બધા જાણે છે કે ઈશ્વર સર્વશક્તિશાળી છે, પણ આપણે કોણ છીએ? શું આપણે સમજીએ છીએ કે પ્રભુની દ્રષ્ટિમાં હું ને તમે કોણ છીએ? અને એની બ્યુટિફુલ સ્ટોરી બાઇબલની અંદર છે કે રોંગ આઈડેન્ટિફિકેશન, આપણી ખોટી સમજનું કેવું પરિણામ આવી શકે છે. ઇસરાયલ પુત્રો મિસ્ર દેશમાંથી નીકળ્યા, અત્યારે કનાન દેશ સુધી પહોંચવાનો જે રસ્તો હતો એ ખાલી 11 જ દિવસનો હતો. 11 દિવસમાં તો એ લોકો પ્રોમિસ લેન્ડમાં પહોંચી ગયા હોત, પણ એ એમને 40 વર્ષ લાગ્યા. અને કેમ લાગ્યા તમને ખબર છે? ગણનાનું પુસ્તક 13 અધ્યાયમાં કહે છે કે જ્યારે જે જાસૂસો મૂસાએ મોકલ્યા હતા દેશની ખબર કાઢવા માટે, એ લોકો માઠો સંદેશો લઈને આવે છે અને કહે છે અમે ત્યાં અનાક પુત્રને જોયા, આપ એમને હરાવી શકતા નથી, તેઓની દ્રષ્ટિમાં અમે તીડ જેવા છીએ, અમારી પોતાની દ્રષ્ટિમાં પણ અમે તીડ જેવા છીએ. અને આ માઠા સંદેશાના કારણે 11 દિવસની જે જર્ની હતી એ 40 વર્ષની બની ગઈ. તો જે વખતે ઇસરાયલ પુત્રો એવું સમજતા હતા કે અમે તીડ સમાન છીએ અમારી દ્રષ્ટિમાં અને અમારા દુશ્મનોની દ્રષ્ટિમાં, ત્યારે તેમના દુશ્મનો એમના માટે શું વિચારતા હતા એ જો તમારે જોવું હોય તો યહોશુઆનું પુસ્તક 2 અધ્યાય તમે વાંચો, પર્ટિક્યુલરલી 9:10-11 કલમમાં કે યહોશુઆ જ્યારે 2 જાસૂસોને મોકલે છે, રાહબ વેશ્યા પોતાના ઘરમાં તેને સંતાડે છે, અને પછીથી એ બહુ સૂચક બોલે છે. શું કહે છે? કે અમને ખબર છે કે આ દેશ તમને પ્રભુએ આપી દીધો છે. એ એન્ડ સ્ટોરી કહે છે કે આ દેશ તમને આપી દીધો છે એ અમને ખબર છે, અને અમને ખબર છે કે તમારો દેવ સાચો છે અને કેટલો શક્તિશાળી છે. અમને એ ખબર છે કે તમારા દેવે સુસમુદ્રના ભાગ કરી દીધા હતા અને સૂકવી નાખ્યો હતો તમારા માટે, અને તમારી આગળ અમારા હાંજા ગગડી ગયા છે. હવે સુપસમુદ્રના ભાગ જ્યારે કેટલા વર્ષ પહેલાં થયા હતા, જ્યારે રાહબ આ વાત બોલે છે ત્યારે 40 વર્ષ પહેલાંનો બનાવ હતો. એ લોકોને ખબર હતી જે દિવસે ઇસરાયલ પુત્રો મિસરમાંથી નીકળ્યા અને સુપસમુદ્રના ભાગ પડ્યા, યરેખોના લોકોને ખબર હતી અને એ લોકોના હાજા ગગડી ગયા હતા. જે દિવસે જાસૂસો 12 જાસૂસો મૂસાએ મોકલ્યા અને એ લોકો ખોટો રિપોર્ટ લઈને આવ્યા, નિરાશાજનક રિપોર્ટ લઈને આવ્યા કે આપણે અમે તીડ જેવા છીએ, તેઓની દ્રષ્ટિમાં પણ અમે તીડ જેવા છીએ, તે સમયે પણ યરેખોના લોકોના હાજા ગગડી ગયા હતા અને એ લોકો માનતા હતા કે અમે આ ઇસરાયલ પ્રજાની સામે ટકી શકવાના નથી. 2 કોન્સેપ્ટ છે, ઇસરાયલ પુત્રો પોતાને કેવી રીતે જુએ છે અને ઇસરાયલ પુત્રના દુશ્મનો ઇસરાયલ પુત્રને કેવી રીતે જુએ છે. અને કદાચ વેરિયસ રીઝન, ગમે તે રીઝન હશે તમારા, એના કારણે કદાચ તમે તમારી જાતને બહુ ઊણી સમજતા હશો. તમે એવું સમજતા હશો કે અમે કોણ, અમારામાં શું આવડત, અમારામાં શું તાકાત કે અમે સફળ થઈએ, કે અમે આગળ આવીએ. પણ પ્રભુ તમને એ રીતે નથી જોતા. પ્રભુ જો સર્વશક્તિશાળી શક્તિશાળી છે અને એણે તમને એના દીકરા દીકરીઓ થવાનો અધિકાર આપ્યો છે, તો તમે બહુ સ્પેશિયલ છો. તમે બહુ સ્પેશિયલ છો. તમને રાજમાન્ય યાજક, રોયલ પ્રિસ્ટહુડ કહેવામાં આવેલા છે. તમને ખબર છે જૂના કરારમાં ખાલી પ્રિસ્ટ હતા અને હાઈ પ્રિસ્ટ હતા, પણ રોયલ પ્રિસ્ટહુડ એ અધિકાર તમને અને મને આપવામાં આવ્યો છે. તો વાલાઓ, તમારી ઓળખ શું છે પ્રભુમાં, તમે પ્રભુમાં કોણ છો એ સમજવું બહુ જરૂરી છે. કારણ કે તમારી મુસાફરી બંધનમાંથી પ્રોમિસ લેન્ડ સુધીની બહુ ટૂંકી છે, પણ ઇસરાયલ પુત્રો પ્રભુ કોણ છે અને તેઓ કોણ છે પ્રભુની દ્રષ્ટિમાં સમજવાનું ચૂકી ગયા, અને 11 દિવસની મુસાફરી 40 દિવસમાં બદલાઈ ગઈ. આશા રાખું કે પ્રભુ તમને કૃપા આપે કે તમે કોણ છો એ બાબતનો ફરી વિચાર કરજો. તમે ફેલ્યોર નથી, તમે લૂઝર નથી, તમે ઓર્ડિનરી નથી, તમે રાજમાન્ય યાજકવર છો, ઈશ્વરના સંતાન છો,
એના દીકરા અને દીકરીઓ છે, તમે પ્રિન્સ અને પ્રિન્સેસ છો, તમારો અધિકાર છે તમારે લઈ લેવાનો. જેવી રીતે ઇસ્રાયલ પુત્રોએ જેમ જોશુઆ અને કાલેબે કહ્યું હતું કે ચાલો જઈએ અને દેશને લઈ લઈએ, એ પ્રમાણે આજે તમારે ઈશ્વરે જે તમારા માટે રાખી મૂકેલું તમારે વિશ્વાસથી હિંમતથી આગળ વધીને લઈ લેવાની જરૂર છે. ગોડ બ્લેસ યુ. થેન્ક યુ.